કે જેમાંથી વારંવાર પીએસઆઈ લોકરક્ષક જેવી ભરતીમાં તમને એકાદ માર્કનો પ્રશ્ન નીકળી જાય અહીંયા તમે જોઈ શકો છો એનો એક ડેમો કે સેશન જજ એડિશનલ સેશન જજ આસિસ્ટન્ટ સેશન જજ તો આ બધા લોકોની નિમણૂક કોણ કરે છે અથવા તો એ કોર્ટોની રચના કોણ કરે છે મિત્રો તો આજનો લેક્ચર મિત્રો અતિ મહત્વનો છે કે જેનાથી તમને સીઆરપીસી કાયદો જે અઘરો લાગે છે અને એમાં પણ ખાસ કરીને આ કાયદાના પ્રકરણ બે એટલે કે ફોજદારી કોર્ટોની રચના કલમ છ થી પચીસ એ અને સાથે ને સાથે પ્રકરણ ત્રણ એ રચાયેલી અદાલતોની સત્તાઓ કલમ છવ્વીસ થી પાંત્રીસ એટલે કે એવું કહી શકાય કે કલમ છ થી લઈ અને પાંત્રીસ સુધીની તમામ ડેટા આજના એક કોષ્ટકમાં છે પૂછાતા પ્રશ્નોનો ડેટા બધી કલમો ન હોય સ્વાભાવિક વસ્તુ છે પણ જેટલું છે યાદ રાખી શકો તો શરૂ કરીએ મિત્રો આપણું આજનું સેશન ટેબલ નંબર અગિયાર અને એમાં પણ કોટોની રચનાઓ વિશે તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે એમાં સૌપ્રથમ તમને આવા પાંચ ખાના દોરીને આપી દીધા જેમાં સૌ પ્રથમ શું કીધું ભાઈ તો કે કોર્ટ એટલે કે કઈ કઈ કોર્ટો હોય તો તમે ભણશો કલમ છ માં ભીણા હશો સીઆરપીસી કલમ છ ફોજદારી કોર્ટોના વર્ગો કયા કયા તો કે દરેક રાજ્યમાં હાઈકોર્ટ અને કાયદાથી સ્થપાયેલી અન્ય કોર્ટો ઉપરાંત ચાર વર્ગોની ફોજદારી અદાલતો રહેશે બસ તો એ ચારે ચાર વર્ગોની અદાલત અહીંયા હશે એમાં મેટ્રોપોલિટન અને જ્યુડિશિયલ તો એમાં જ્યુડિશિયલમાં પાછા જે એમએફસી હોય જેએમએસસી એટલે કે બંને પહેલા વર્ગના અને બીજા વર્ગના જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સેમ રેન્ક ધરાવતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ મેટ્રોપોલિટન વિસ્તારમાં હોય આ બધી જ માહિતી મિત્રો આપણા કાયદાના વિડીયો લેક્ચરમાં યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ખૂબ ડિટેલમાં આનો અભ્યાસ કરી શકશો એટલે અત્યારે હું તમને એમાં ઉતારતો નથી અત્યારે ફક્ત મારે તમને કોષ્ટકથી ઓછા સમયમાં કઈ રીતે તમે વધુ ને વધુ માહિતી કવર કરી શકો એનાથી મને મતલબ છે આજનો વિડીયો મિત્રો કદાચ થોડોક લાંબો થઈ શકે ચિંતા ન કરતા પણ આખા બે પ્રકરણનો સાર અહીંયા મૂકી દીધો છે સીધી વસ્તુ છે કે કોઈ આખું લાંબુ બે પ્રકરણ એમાં છ થી પાંત્રી કલમ તો એનો સાર મૂકવામાં તમારે પંદરેક મિનિટનો ટાઈમ તો કાઢવો જ પડે અને એક કોષ્ટક તૈયાર કરી લો કોઈ પણ પ્રશ્ન પ્રકરણ બેનો અઘરો નીકળે છે તો એ આમાંથી નીકળશે જેમાં સૌ પ્રથમ આપ્યું છે તમને કોટ

કોર્ટ ની રચના એ કોર્ટના ન્યાયાધીશ અને એ ન્યાયાધીશની નિમણૂંક અને છેલ્લું ખાનું મિત્રો એ ન્યાયાધીશની સત્તા કે એ જે મેજિસ્ટ્રેટ છે એ મેજિસ્ટ્રેટ કેટલી સજા આપી શકે પ્રકરણ ત્રણ જો આજે આપ્યું છે એ પ્રકરણ ત્રણનું આપ્યું છે કે અદાલતોની સત્તાઓ કલમ છવ્વીસ થી પાંત્રીસ એમાં હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ કઈ સજા આપી શકે પછી મેજિસ્ટ્રેટ પહેલા વર્ગના બીજા વર્ગના મેટ્રોપોલિટન ચીફ મેટ્રોપોલિટન આ લોકો કેટલી સજા આપી શકે

હવે આ સેશન્સ કોર્ટમાં કયા કયા જજ હોય કયા કયા મેજિસ્ટ્રેટ હોય જો મિત્રો જજ અને મેજિસ્ટ્રેટમાં પણ તફાવત છે એમાં પણ તફાવત છે પણ અત્યારે એમાં પણ તમને ઉતારવાના નથી તો સેશન્સ કોર્ટમાં કયા કયા જજ હોય તો કે એક તો મુખ્ય સેશન જજ હોય કે જે સેશન્સ કોર્ટના સૌથી ઉપરી જજ હોય ત્યારબાદ એડિશનલ સેશન જજ હોય અને આના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં તો કે ભાઈ એડિશનલ એટલે કયા એડિશનલ એટલે વધારાના થાય વધારાના થાય અને આસિસ્ટન્ટ એટલે મદદનીશ આસિસ્ટન્ટ એટલે મદદનીશ તો એડિશનલ અને સેશન્સ આ બંને એક સેમ રેન્ક ના હોય બધાનો પગારે સમાન હોય એની પોસ્ટ પણ સમાન હોય એનો રેન્ક પણ સમાન હોય તો એ એડિશનલ હોય વધારાના હોય હવે કોઈ એક બે આઈપીએસ હોય અને એ બંનેને જ્યારે એક જિલ્લામાં નિમણૂક કરે છે તો શું એકને ડીએસપી તરીકે એટલે કે જિલ્લાના મુખ્ય પોલીસ વડા તરીકે અને બીજાને શું એની મદદમાં મૂકશે નહીં તો બીજાને કોઈ વિભાગનો વધારાનો ચાર્જ સોંપશે

હાઈકોર્ટ કરશે એટલે કે આ જે સેશન્સ જજ છે એની નિમણૂક પણ હાઈકોર્ટ કરે પછી તો કે એડિશનલ સેશન્સ જજ છે તો એની નિમણૂક પણ કોણ કરશે હાઈકોર્ટ કરશે અને આસિસ્ટન્ટ સેશન્સ જજ છે તો એની નિમણૂક પણ કોણ કરશે ભાઈ હાઈકોર્ટ કરશે એટલે કે ત્રણેય ત્રણ જજની નિમણૂંક કોણ કરે હાઈકોર્ટ કરે અને આ જજો કે જે ત્રણેય જજો આપણે જોયા સેશન્સ સેશન જજ જોયા એડિશનલ સેશન્સ અને આસિસ્ટન્ટ સેશન્સ એની સત્તા કેટલી કે એ લોકો કેટલી સજા આપી શકે તો જુઓ એમાં સેશન જજમાં કીધું છે કે કાયદાથી ઠરાવેલી તમામ સજા આપી શકે કાયદાથી ઠરાવેલી તમામ સજા તો કાયદાએ કેટલી સજા ઠરાવી શિક્ષાના કેટલા પ્રકારો બસ એ જ પૂછું છે અહીંયા કાયદાથી ઠરાવેલી તમામ એટલે કે પાંચે પાંચ પ્રકારની શિક્ષા કરી શકે એ લોકો મૃત્યુ દંડ પણ આપી શકે આજીવન કેદ પણ આપી શકે કેદ પણ આપી શકે મિલકત જપ્તીનો આદેશ પણ કરી શકે અને દંડ પણ કરી શકે કોણ સેશન્સ જજ પણ એક અપવાદ છે મિત્રો અહીંયા તમામ સજા લખ્યું એક અપવાદ છે અને કયો અપવાદ તો આ બંનેનો અપવાદ છે એ બંનેનો કે કે આ લોકો એટલે સેશન જજ અને એડિશનલ સેશન જજ જો એ બંને તમામ સજા આપી શકે તો સેશન જજ અને એડિશનલ સેશન જજ એ કાયદાથી ઠરાવેલી તમામ સજા આપી શકે પણ આ લોકો જ્યારે મોતની સજા આપે આધિન હોવી જોઈશે એટલે કે આ લોકો જેવી મોતની સજા આપે છે તો આપેલી મોતની સજાને હાઈકોર્ટની મંજૂરી મળવી જરૂરી છે અન્યથા એ સજા અમલમાં નથી આવતી બાકી બંને જજ તમામ સજા આપી શકે તમને ઘણી જગ્યાએ મિત્રો જોવા મળશે કે ભાઈ એડિશનલ સેશન દસ વર્ષ સુધી ન આપી શકે પણ બંનેનો હોદ્દો સમાન હોય હવે એક પીએસઆઈ જે હોય એની સત્તા હોય એ સત્તા બીજા પીએસઆઈની હોય એમાં વધારો ઘટાડો હોઈ શકે નહીં ધારો કે તળાજા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી હોય અને સિહોર પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તો આ બંનેની સત્તાઓ સમાન હોય ભલે એક તળાજામાં હદ ભોગવે છે બીજો સિહોરમાં ભોગવે છે પણ અહીંયા બંનેનો પાવર કેવો હશે એક સમાન હશે એટલે કે બંને સી દારૂવાળાને પકડી શકે બંને અટકાવી શકે બધું કરી શકે તો એ પાવર સમાન છે કેટલી આપી શકે દસ વર્ષ સુધીની કેદ આપી શકે એનાથી ઉપરની ન આપી શકે એટલે કે અગિયાર વર્ષ બાર વર્ષ આજીવન કેદ મૃત્યુદંડ એ સજા આસિસ્ટન્ટ સેશન જજ આપી શકતા નથી જ્યારે સેશન જજ અને એડિશનલ સેશન જજ એ તમામ સજા આપી શકે પણ જ્યારે એ લોકો મોતની સજા આપે છે તો એ હાઈકોર્ટની મંજૂરી મળવી જરૂરી છે અન્યથા એ મોતની સજા અમલમાં આવતી નથી બાકી આપી તો શકે જ છે ક્લિયર છે પહેલું પહેલી કોર્ટ ક્લિયર તમને સેશન કોર્ટ ક્લિયર ત્યારબાદ બીજી કોર્ટ જ્યુડિશિયલ કોર્ટ જો અહીંયા સેશન કોર્ટનો ઉલ્લેખ તમને સીઆરપીસી કલમ નવમાં આપવામાં આવ્યો છે જ્યારે જ્યુડિશિયલ કોર્ટો તો એનો ઉલ્લેખ તમને સીઆરપીસી કલમ અગિયારમાં કરવામાં આવ્યો કે દરેક રાજ્ય જિલ્લામાં અથવા દરેક રાજ્યમાં પેલા અને બીજા વર્ગોની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની કોર્ટો રહેશે એક પણ હોય એક કરતાં વધુ પણ હોય શકે તો આ જે જ્યુડિશિયલ કોર્ટો છે એનો ઉલ્લેખ કઈ કલમમાં સીઆરપીસી કલમ અગિયારમાં તો જ્યુડિશ્યલ કોર્ટોની રચના કોણ કરે રાજ્ય સરકાર કરે કોણ કરે રાજ્ય સરકાર કરે અને એમાં કયા કયા મેજિસ્ટ્રેટ હોય તો એક તો ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ હોય કોણ હોય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય બીજા કોણ હોય જેએમએફસી એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પહેલા વર્ગના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ અને બીજા જે એમએફસી એટલે કે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હવે આ મેજિસ્ટ્રેટોની નિમણૂક કોણ કરે તો એ મેજિસ્ટ્રેટોની બધાની નિમણૂક કોણ કરશે હાઈકોર્ટ એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક પણ હાઈકોર્ટ કરશે જેએમએફસીની નિમણૂંક પણ હાઈકોર્ટ કરશે અને જે એમએસસીની નિમણૂક પણ હાઈકોર્ટ કરશે ત્યારબાદ જોઈએ મિત્રો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલી સજા આપી શકે તો કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાત વર્ષની કેદ આપી શકે એનાથી વધુ આપી શકતા નથી અને સાથે એ વ્યક્તિ કેટલો દંડ કરી શકે તો કે અનલિમિટેડ દંડ ગમે તેટલો દંડ કરી શકે પણ એ ગુનાના પ્રમાણે જે વ્યાજબી હશે એ પ્રમાણે એવી કોઈ લિમિટ નથી કે પાંચ હજાર આપી શકે દસ હજાર આપી શકે પચાસ હજાર કોઈ પણ દંડ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આપી શકે કોણ આપી શકે ભાઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આપી શકે ત્યારબાદ જોઈએ જેએમએફસી મિત્રો તો જે ની રચના નિમણૂક કોણ કરશે સોરી હાઈકોર્ટ કરશે કોણ કરશે હાઈકોર્ટ કરશે અને એ કેટલી સજા આપી શકે તો કે જે એમએફસી માત્ર ત્રણ વર્ષની કેદ આપી શકે તો હવે તમને પ્રશ્ન પૂછાય કે ચોરીનો ગુનો કયા મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલશે આનો જવાબ આપો મિત્રો તમને બહુ અઘરો સવાલ લાગશે ખરેખર પણ જો કોષ્ટક હોય તો ખબર પડી જાય કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રણ વરની સજા આપીએ કે ચોરીમાં સજા ત્રણ વરણી છે તો એ કેસ જે એમએફસી ચલાવી શકે હા એનાથી ઉપરના તો પાસા તમામ ચલાવી શકશે પણ એનાથી નીચેના ચલાવી શકતા નથી હા પછી મેટ્રોપોલિટન ચલાવી શકે એટલે કે એના જેવા સેમ રેન્ક ધરાવતા તમામ અને જેએમએફસી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કેટલો દંડ કરી શકે દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરી શકે હવે પ્રશ્ન અહીંયાથી પણ નીકળી શકે કે અનઅનલિમિટેડ દંડ અમર્યાદિત દંડ કયા મેજિસ્ટ્રેટ કરી શકે તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને અહીંયા જોઈશું ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પછી એવો પણ પ્રશ્ન આવે કે કયા મેજિસ્ટ્રેટ દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરી શકે તો કે જેએમએફસી અને મેટ્રોપોલિટન આવા સવાલો નીકળશે અથવા તમને એવો પણ સવાલ પૂછે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરશે હાઈકોર્ટ પછી એવો પૂછે કે જ્યુડિશિયલ કોર્ટોની રચના કોણ કરશે તો કે રાજ્ય સરકાર કરશે તો આ કોષ્ટક એટલા માટે મિત્રો મહત્વનું છે ત્યારબાદ જે એમએસસીની વાત કરીએ બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેની નિમણૂક હાઈકોર્ટ કરે છે કેટલી સજા આપી શકે તો કે એક વર્ષની કેદ આપી શકે એનાથી વધુ આપી શકતા નથી એક વર્ષની આપી શકે એનાથી વધુ નહીં કેટલો દંડ કરી શકે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ કરી શકે કેટલો દંડ કરી શકે ભાઈ બીજા વર્ગના પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ કરી શકે ત્યારબાદ મિત્રો આગળની કોર્ટ જોઈએ તો કે મેટ્રોપોલિટન કોર્ટ આ મેટ્રોપોલિટન કોર્ટનો ઉલ્લેખ મિત્રો તમને સીઆરપીસી કલમ સોળમાં જોવા મળશે કે મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટ રહેશે અને મેટ્રોપોલિટન વિસ્તાર મિત્રો તમને કલમ આઠમાં આપ્યો છે કલમ આઠમાં સાથે ટુ કેમાં પણ આને વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે મેટ્રોપોલિટન વિસ્તારને તો મેટ્રોપોલિટન વિસ્તાર કોને કહેવાય તો કે જે વિસ્તારની વસ્તી દસ લાખ કે તેના કરતાં વધુ આ પહેલી કન્ડિશન જે વિસ્તારની વસ્તી દસ લાખ કે તેના કરતાં વધુ હોય પ્લસ એને રાજ્ય સરકારે જાહેરનામાથી બહાર પાડ્યો હોય તે વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર ગણાય બંને જોગવાઈ પૂરેપૂરી રીતે એપ્લાય થવી જરૂરી છે કોઈ રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડે ને દસ લાખની વસ્તી ન હોય તો એ મેટ્રોપોલિટન બની શકતો નથી અથવા દસ લાખની વસ્તી હોય પણ રાજ્ય સરકાર જાહેરનામું જ ન બહાર પાડે તો પણ એ મેટ્રોપોલિટન બની શકતો નથી દીપમાં માહિતી મિત્રો આપણા કાયદાના વિડીયો કોર્સમાં યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનમાં કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને તમે એની માહિતી મેળવી શકશો અને એમાં પણ યુવા ડિજિટલ ક્લાસ યુવા કરિયર એકેડમી ભાવનગરને છ વર્ષ પૂર્ણ થતાં સાતમા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે મિત્રો આપણે તમામે તમામ પ્લેટફોર્મમાં યુવા કરિયર એકેડેમીના તમામે તમામ સોપાનું એ યુવા ડિજિટલ ક્લાસ હોય ઓનલાઈન માધ્યમ હોય એટલે કે વિડીયો રેકોર્ડેડ બેચ હોય યુવા કરિયર એકેડમીના તમામ પુસ્તકો હોય અને સાથે ને સાથે મિત્રો યુવા કરિયર એકેડમી ભાવનગરમાં અહીંયા ઓફલાઈન શરૂ થતી તમામ બેચોમાં પણ પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો તમે એનો પણ લાભ મેળવી શકશો પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ ઓફલાઈન હોય ઓનલાઈન હોય પુસ્તકો હોય કોઈપણમાં મિત્રો તમને પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને એ ડિસ્કાઉન્ટ તારીખ પચીસ ત્રણ બે હજાર બાવીસથી લઈને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી જ મળવા પાત્ર છે ખાસ ધ્યાનમાં લઈ લેજો આ સાત દિવસ સુધી તમે કોઈપણ પેકેજ ખરીદો તમે કોઈપણ વિષયવાઈઝ પેકેજ ખરીદો તમે યુવા કરિયર એકેડમીનું કોઈ પણ પુસ્તક ખરીદો છો કે તમે અહીંયા આ સાત દિવસની અંદર કોઈપણ નવી શરૂ શરૂ થનારની જે ઓફલાઈન બેચો બેચમાં પણ તમને પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તો આનો તમે અવશ્ય લાભ લેશો તો મેટ્રોપોલિટન કોર્ટની વ્યાખ્યા જોગવાઈ મિત્રો કલમ સોળમાં કરી છે એ મેટ્રોપોલિટન કોર્ટની રચના કોણ કરશે ભાઈ તો કે રાજ્ય સરકાર કરશે મેટ્રોપોલિટન કોર્ટ રચના કોણ કરશે રાજ્ય ક્યાં તો કે મેટ્રોપોલિટન વિસ્તારમાં અને ગુજરાતમાં કેટલા મેટ્રોપોલિટન છે તો કે ગુજરાતમાં માત્ર એક જ મેટ્રોપોલિટન છે કમિશનરેટ કેટલા છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપશો કે ભાઈ ગુજરાતમાં કેટલા કમિશનરેટ વિસ્તાર છે એનો જવાબ તમે મને કમેન્ટમાં આપશો અને મેટ્રોપોલિટન વિસ્તાર કેટલા છે તો કે એક અને અમદાવાદ તો અમદાવાદ ક્યારથી મેટ્રોપોલિટન બન્યું તો એનો જવાબ પણ મિત્રો તમે મને કમેન્ટમાં આપશો જોઈએ કે મેટ્રોપોલિટન વિસ્તાર મેટ્રોપોલિટન કોર્ટમાં કયા કયા મેજિસ્ટ્રેટ હોય એમાં એક તો ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હશે બીજું તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હશે એક ચીફ મેટ્રો અહીંયા કોઈ વર્ગના ન હોય પહેલા વર્ગના બીજા વર્ગના ન હોય એ બધા ક્યાં હોય જ્યુડિશિયલ કોર્ટોમાં હોય તો ચીફ મેટ્રોપોલિટન એની નિમણૂક કોણ કરશે હાઈકોર્ટ કરશે પછી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એની નિમણૂક કોણ કરશે હાઈકોર્ટ કરશે તો ચીફ મેટ્રોપોલિટન કેટલી સજા આપી શકે તો સાત વર્ષની કેદ અને સાથે દંડ તો કે દંડ તો અમર્યાદિત કરી શકે યોગ્ય હોય એટલો ગમે તે દંડ કરી શકે જ્યારે મેટ્રોપોલિટન તો કે એ કેટલી કરી શકે કેદ તો કે ત્રણ વર્ષની કેદ કરી શકે અને સાથે ને સાથે કેટલો દંડ કરી શકે દસ હજાર રૂપિયાનો દંડ કરી શકે ત્યારબાદ છેલ્લી કોર્ટ જોયું છે મિત્રો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ

નહીં હવે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે રાજ્ય સરકાર સીધી વસ્તુ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કોણ મામલતદાર સમજાય છે અને મામલતદાર એ જીપીએસસી પાસ કરીને આવે છે તો એની નિમણૂક કોણ કરે રાજ્ય સરકાર કરે છે અને એ વ્યક્તિની સજા આપવાની સત્તા તો કે એ સજા કોઈ કેદા આપી શકતા નથી એ જામીન આપી શકે લાયસન્સ કાઢી શકે અને ઇવન મિત્રો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રિમાન્ડ પણ મંજૂર કરી શકે અને કેટલા દિવસના રિમાન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મંજૂર કરી શકે એનો જવાબ તમે મને કમેન્ટમાં આપશો તમને પ્રશ્ન થાય કે ભાઈ એક્ઝિક્યુટિવ એ રિમાન્ડ મંજૂર કરી શકે તો કે હા મારા વાલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ રિમાન્ડ મંજૂર કરી શકે પણ જ્યારે અન્ય કોઈ મેજિસ્ટ્રેટ ઉપલબ્ધ ન હોય તેવા સમયે જ ત્યાં સુધી બીજા કોઈ મેજિસ્ટ્રેટ હોય એટલે કે જે હોય એ હોય ત્યાં સુધી એક્ઝિક્યુટિવ પાસે આપણે આરોપીના રિમાન્ડ મંજૂર કરાવવાના નથી જો આ મેજિસ્ટ્રેટ ન હોય તો જ તે આપણે એક્ઝિક્યુટિવ પાસે મેજિસ્ટ્રેટ કરાવવાના પણ કેટલા દિવસના આપે એનો જવાબ તમે કમેન્ટમાં આપશો તો હવે મિત્રો આ ટેબલનો અભ્યાસ તો આપણે પૂર્ણ કર્યો પણ અહીંયા શોર્ટકટમાં એક શોર્ટકટ આપવું કે તમામ કોર્ટોની રચના પૂછે જો મિત્રો તમને તમામ કોર્ટોની રચના પૂછે છે તો કોટોની કોર્ટોની રચના કોણ કરશે બધામાં રાજ્ય સરકાર છે આ પહેલી શોર્ટકટ

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ બંનેની સત્તા કેવી છે સમાન છે જુઓ તો અહીંયા શોર્ટકટમાં પણ મિત્રો તમે શોર્ટકટ કરી શકશો તો આશા રાખું છું મિત્રો કે આ ટેબલ તમને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે ના આ ટેબલનો વિડીયો મિત્રો એક કરતાં વધુ વાર જોશો અને જો મિત્રો વધુ વાર જોશો એટલે હું ચોક્કસથી ખાતરી આપું છું કે આ ટેબલમાંથી પૂછા તો એક પણ માર્ક તમારો નહીં જાય આના સિવાય હવે કેટલી કલમ તો કે કલમ છ કલમ આઠ કલમ એ તો ઓલરેડી આપણે અહીંયા લઈ જ પછી કલમ ચોવીસ પચીસની કલમ બને છે અને બીજું એક કલમ સત્યાવીસ તો આ બે પ્રકરણ પ્રકરણ બે અને પ્રકરણ ત્રણ માંથી મેં તમને અત્યારે જે કીધી એ કલમોની એક આ ટેબલ આટલું તૈયાર કરી લો તમારો એક માર્ક બાર નહીં જાય મારી ગેરંટી છે તો આશા રાખું છું મિત્રો કે આ ટેબલ આપ લોકોને ક્લિયર થઈ ગયું હશે જો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું બોલવાનું નથી અને સાથે જ મિત્રો હવે તો ઉઠતા આપણે લયમાં પીડ્યા છીએ કહેવાય ને કે હવે જ આપણે આપણી રીધમ પકડી છે અત્યાર સુધી તો કહેવાય ને કે શરૂઆત હતી એટલે તમને એમ હતું કે કેવું કેવું આવશે તો આવી જ અઢળક અને આનાથી પણ વિશેષ વિશેષ માહિતી કહેવાય ને કે હવે જ હાચી લઈ પકડાણી ગાડી છે એ ટોપ ગિયરમાં હવે જ પડી છે તો આ જ લેક્ચર સિરીઝને મિત્રો આગળ ઉપર પણ નિયમિત રીતે અભ્યાસ કરવા માટે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે નોટિફિકેશન ઓન કરી દો અને પીડીએફ સ્વરૂપે લેક્ચરને મેળવવા માટે મિત્રો તમે યુવા કરિયર એકેડેમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેશો તો મિત્રો મળીએ આવતીકાલે કાયદાના એક નવા કન્સેપ્ટ સાથે એક નવા ટેબલ સાથે અને આનાથી પણ રસપ્રદ ટેબલ કે જે એક ટેબલ તમને આખું પ્રકરણ કવર કરાવી દેતું હોય એવા જ પ્રકરણોનો મિત્રો અભ્યાસ કરવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ પહોંચાડજો જેથી કરીને એ પણ તમને થેન્ક યુ કહેશે કે ભાઈ ખરેખર થેન્ક યુ તે અમને અહીંયા સુધી પહોંચાડ્યા તો મળી આવતીકાલે આપણા રૂટીન ટાઈમે સાડા નવે ત્યાં સુધી તંદુરસ્ત રહો મસ્ત રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત